રજણ વિસ્તારમાં આવેલા ઈડબ્લ્યુએસ આવાસમાં મંગળવારે એક મકાનમાં સ્લેબના પોપડા તૂટી પડવાની ઘટના બનતા અહીં ભગદોડ મચી ગઈ હતી। આ બિલ્ડિંગનું નિર્માણ થોડા વર્ષ પહેલા જ થયું છે, ત્યારે મકાનમાંથી પોપડા પડતા લોકોનો જીવ તાળવે ચોંટી ગયા। હજી ત્રણ દિવસ અગાઉ જ પાંડેસરાના એલઆઈજી આવાસમાં દાદરનો સ્લેબ તૂટી પડવાની ઘટના બની, તો અડાજણમાં ઈડબ્લ્યુએસ આવાસમાં પણ આ જ પ્રકારની ઘટના બનતા હવે તંત્ર સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। सरकार द्वारा ईडब्ल्यूएस आवास अने एलआईजी आवास नी अनेक योजनाओं बनावीने शहर में वसता नागरिकों ने मकानों आपता होय छे, जेथी तेमना घरना घरनुं सपनुं साकार थई शके, पण आ मकानों थोड़ा ज वखतमां जर्जरित पण थई जता होय छे, जेनो ताजो दाखलो अहीं छे। अने कोने आ आवासोनुं निर्माण थोड़ा ज वर्ष पूर्व थयुं हतुं અને ફે ટૂંકી અવિધામાં સ્લેબમાંથી પોપડા પડતા મકાનોમાં રહેતા પરિવારો તેમના જીવના જોખમે રહેતા હોય તેવું અનુભવી રહ્યા છે। એકવાર આવાસ બની ગયા બાદ તંત્ર દ્વારા આ મકાનોના મેન્ટેનન્સ કરવાની કે રિનોવેટ કરવાની પણ કોઈ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવતી નથી। સ્લેબ પડવાની આવી જ એક પાંડેસરા વિસ્તારમાં એલઆઈજી આવાસમાં બે દિવસ પહેલા જ બની હતી। અહીંના આવાસમાં દાદરનો સ્લેબ તૂટી પડતા લોકોનો જીવ જોખમમાં મુકાયો હતો, તો બીજી તરફ અડાજણમાં આવેલા ઈડબ્લ્યુએસ આવાસમાં પણ આ જ રીતની ઘટના ઘટતા આ આવાસોના બાંધકામ પર પણ અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે આવાસો તો બન્યા બાદ તંત્ર દ્વારા મકાનોના મેન્ટેનન્સની કોઈ જાતની દરકાર રાખવામાં આવતી નથી, તો બીજી તરફ ટૂંકી અવધિમાં આ વાતોની હાલત જર્જરત થઈ જતા હોય ત્યારે આવાસોમાં રહેતા પરિવારો જાણે જીવના જોખમે તેમનું જીવન જીવતા હોય તેવું પણ લાગી રહ્યું છે। ब्यूरो रिपोर्ट, चैनल आई विटनेस न्यूज़, सूरत।